અંગલેશ્વરના ભરણ ગામની સીમમાં કતલ કરવાના ઈરાદે લઈ જવાતા અગિયાર માછળા મુક્ત કરાવતી પાનોલી પોલીસ ટાટા સેનોન પિકઅપમાં ગળે ફાંસો આપી ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાયા હતા પોલીસે ગાડી ચાલકની ધરપકડ કરી ગાડી જપ્ત કરી અંદાજે ચોપન હજારની કિંમતના પશુધન મુક્ત કરાવ્યા

અને એક શખ્સની હતી બે શખ્સો વોન્ટેડ જાહેર કરી વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ચોત્રીસ લાખ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બુટલીગરોએ દારૂના વેપલા માટે ગોડાઉન ભાડે રાખતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે બુટલેગરો ગોદાઉનો ભાડે રાખીને વિદેશી દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરી રહ્યા છે જોકે તેમના આ કારસ્તાન પોલીસની નજરેથી બચી શકતા નથી ત્યારે ભરૂચ એનસીબી પોલીસની ટીમને અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન નેત્રંગ કંબોડિયાના અશોક કેસરીમલ માલી તથા લખીરામ ગિરિરાજ ગૌતમે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીમાં ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર પિસ્તાલીસ ઝીરો ચારમાં ગોદાઉનમાં કટિંગ કરી રહ્યા હોવાની મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે ગોદાઉનમાં દરોડા પાડતા વિદેશી દારૂનો જઠ્ઠો ભરેલું ગોદાઉન ઝડપી પાડ્યું હતું પોલીસે ગોદાઉન તથા આઈસર ટેમ્પામાંથી ઓગણીસ લાખ ત્રેવીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો પંદર લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા ચોત્રીસ લાખ ત્રેવીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી રામદાસ રમણભાઈ વસાવાની ધરપકડ કરી અશોક માલી અને લખીરામ ગિરિરાજ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના ભરણ ગામની સીમમાં કતલ કરવાના ઈરાદે લઈ જવાતા અગિયાર વાછરડાને પાનોલી પોલીસે મુક્ત કરાવ્યા હતા ટાટા ઝેનોન પી પિકઅપમાં ગળે ફાંસો આપી ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાયા હતા પોલીસે ગાડી ચાલકની ધરપકડ કરી ગાડી જપ્ત કરી અંદાજે ચોપન હજારની કિંમતના પશુધનને મુક્ત કરાવ્યા હતા પાનોલી પોલીસ ટીમ મથકે ભરણ ગામ ખાતે એક ટાટા ઝેનોન પિકઅપ ગાડી ખાડામાં ઉતરી ગઈ છે અને તેનો ચાલક ઇજાગ્રસ્ત છે તો ગાડીમાં પાછળ વાછરડા બાંધેલા છે જે માહિતીના આધારે પાનોલી પોલીસ ભરણ ગામે પહોંચતા દિનો ગામ તરફ જતા માર્ગ પર પાળિયા વગા પાસે ખાડામાં ગાડી ઉતરીને પલટી મારેલી જોવા મળી હતી પોલીસે જોતા ગાડીના પાછળ રીતે ગળા ફાંસો આપેલા હાલતમાં બાંધેલા મળી આવ્યા હતા જેને પાણી કે ઘાસચારાની પણ કોઈ વ્યવસ્થા ન હતી ગાડીમાં કુલ બે ગીર ગાય એક જર્સી ગાય તેમજ આઠ વાછરડા મળી આવ્યા હતા જ્યારે ગાડી ચાલક મૂળ સુરતના ઝંખવાવના મુલતાની ફળિયામાં રહેતા અસલમ મુલતાનીને ઇજાગ્રસ્ત હાલતમાં પોલીસ લઈ આવી હતી અને તેને પોલીસ કસ્ટડી હેઠળ સારવાર અર્થે ખસેડાયો હતો પોલીસે પિકઅપ ગાડી તેમજ ગાય અને વાછરડા મળી ચોપ્પન હજારના પશુધનને જપ્ત કરી પ્રાણી સાચવણી અંગેના અધિનિયમ અંગે પશુઓ પ્રત્યે ઘાતકીયપણા અટકાવવાનો અધિનિયમના આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી વરણ ગામે ઝડપાયેલ ગૌવંશમાં પિકઅપ ચાલકને ગૌરક્ષકોએ ધોરમાર મારતા ટેમ્પર ચાલકને બ્રેન હેમલેટ થતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા ગૌરક્ષકો પિકઅપ પાછળથી ટક્કર મારી ગાડી રોડ સાઇડ પર ખાડામાં ઉતારી લીધી હતી મારક હથિયારો વડે નેહા પટેલ સહિતના ગૌરક્ષકોએ માર મારતા ગંભીર ઈજા પહોંચી હતી પાનોલી પોલીસે ઈજાગ્રસ્તના સંબંધીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ગતરોજ પાનોડી પોલીસ મથકે ભરણ ગામ ખાતે એક ટાટા ઝેનોન પિકઅપ ગાડી ખાડામાં ઉતરી ગઈ હતી તેનો ચાલક ઇજાગ્રસ્ત છે તો ગાડીમાં પાછળ વાછરડા બાંધેલા છે તેવી ટેલિફોનિક જાણ સ્થાનિક ગ્રામજનોએ કરી હતી પાનોડી પોલીસ ભરણ ગામ ખાતે પહોંચતા દિણોદ ગામ તરફ જતા માર્ગ પર પાળિયા વગા પાસે ખાડામાં ઉતરી ગયેલને પલટી મારેલી હાલતમાં ગાડી જોવા મળી હતી પોલીસે જોતા ગાડીના પાછળ ખીચોખીચ રીતે ઘડે ફાંસો આપેલી હાલતમાં બાંધેલા અગિયાર વંશના કુલ બે ગીર ગાય એક જર્સી ગાય આઠ વાછરડા મળી આવ્યા હતા જ્યારે ગાડી ચાલક મૂળ સુરતના જંખવાવના મુલતાની ફળિયામાં રહેતા અસલામ મુલતાનીને એકસો આઠ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે ઘટનામાં અસલામ મુલતાનીને પહોંચેલી ઈજા એક્સિડન્ટથી નહીં પણ માર માર્યો હતો તેને લઈ થઈ હોવાનું સામે આવ્યું હતું ઘટનામાં જંખવાવના ગુલામ મોહમ્મદ મુલતાનીને તેના સંબંધીને ગૌરક્ષકોએ માર માર્યો હોવાની જાણ થઈ હતી જે આધારે તેઓ ભરણ ગામ તરફ આવતા ભરણ દીણો રોડ પર ગાડી ખાડામાં ઉતરેલી અને તેમાં ગૌવંશ બાંધેલા હતા તો ચાલક અસલમ મુલ્તાની ગંભીર ઈજા સાથે બેભાન હાલતમાં હતા જેને એકસો આઠ વડે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતા જયાબિન મોદી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર દરમિયાન અસલમ મુલ્તાનીને ડોક્ટરની હાજરીમાં ગૌરક્ષકોએ તેમની ટાટા ઝેનોન પિકઅપ પાછળથી ટક્કર મારી રોડ સાઇડ ખાડામાં ઉતારી દીધી હતી જે બાદ ગાડીમાંથી નીરવ પટેલ ભરત ભરવાડ નેહા પટેલ અને એક ઇસમ ધારદાર હથિયાર લઈને લાકડી વડે મોઢામાં માથામાં અને શરીરમાં અન્ય ભાગે ગંભીર રીતે માર માર્યો હતો જે મારને લઈ અસલમ મુલ્તાની મોઢાના ભાગે ફ્રેક્ચર મગજમાં બ્રેઇન હેમરેજ ગરદનની પાછળ બીજા મણકામાં ફ્રેક્ચર થયું હોવાનું સામે

તેની અંદર નેહા પટેલ છે ભરત ભરવાડ છે નીરવ પટેલ છે ભરત વૈષ્ણવ છે વિક્રમ જે અમારા જમખો અંદર રહેવાસી છે જે અમારી સાથે રાત દિવસ રહે છે એવો વ્યક્તિ છે જય પટેલ નાગરાજ છે વગેરે દસથી પંદર જણાનો એ લોકોનો ટોળો હતો ત્રણ ગાડીઓ હતી સાથે એ લોકોએ હુમલો કર્યો છે અમારો ભત્રીજો અત્યારે જયાબેન મોદી હોસ્પિટલમાં છે પથારી વંશ છે પોલીસ ફરિયાદ કરી છે પણ પોલીસ અમને સરખો જવાબ નથી આપતી અમારી માંગ છે કે કોઈ સાચા સારા વ્યક્તિને તપાસ આપે જેથી અમે આગળ જવાનું કરીએ હા રોજ આ ગૌરક્ષક દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોવીસ અને એકસો ચૌદ મુજબની ફરિયાદ કરી છે પણ પરિવાર સાથે મળતા અને વિક્ટીમ સાથે ચર્ચા કરતા વિક્ટિમે અન્ય લોકોના પણ નામ કીધા છે પણ પોલીસે ઇરાદાપૂર્વક તપાસમાં બેદરકારી દાખવી છે અને અન્ય લોકોના જે આરોપીઓ છે તેમના નામ કર્યા નથી અને ફરિયાદની હકીકતને એ જોતાં પોલીસનો રવૈયો આરોપીની તરફેણમાં હોય તેવો સ્પષ્ટપણે જણાઈ આવે છે અને કાયદા કે રીતે જોવા જઈએ તો આવી રીતે આ ગૌરક્ષકોને કોઈને પકડવાનો કે કોઈને એરેસ્ટ કરવાનો એવો કોઈ અધિકાર કાયદાએ આપ્યો નથી અને કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિને આ લોકોએ વારંવાર દોડતા આવ્યા છે અને આ નેહાબેન જે પટેલ છે એ અગાઉ પણ સોનગઢની અંદર એક આદિવાસી યુવકને આવી રીતે બેરહમીપૂર્વક માર મારેલો હતો અને તેના વિરુદ્ધમાં ત્રણસો સાત અને એટલે સુધીનો ગુનો નોંધાયો છે અને આ ગૌરક્ષકો બેફામ બની ગયા છે અને કાયદાની વ્યવસ્થાને ખોલવાનો કાયમ પ્રયત્ન કરે છે એટલે આ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવાની તાતી જરૂરિયાત છે ને આ લોકોને કાયદો હાથમાં લેવાનો કોઈ અધિકાર આપ્યો નથી કાયદો કાયદોનું કામ કરશે જે ગુનો કરશે ગૌ હત્યા કરશે એને કાયદો પકડે એરેસ્ટ કરે એને ન્યાય આપે કે એ લોકોને સજા કરે એમાં કોઈને કોઈ વાંધો નથી આપણે કાયદાને સમર્થન કરવાનું હોય પણ આ જે રીતે કાયદો હાથમાં લઈને આ લોકો એટેક કરે છે એ ખૂબ જ ગંભીર બાબત છે આ મોબ લંચિંગ જેવો છે ને આખા ઇન્ડિયાની ઉપર આ લોકો ગૌરક્ષાના નામે પર લોકો પર આતંકવાદી હુમલો કરે છે અને હાલ જે ભાઈ છે એમને સ્પાઇનલ કોર્ટમાં બીજો મણકો તૂટી ગયો છે ગળામાં ફ્રેક્ચર છે હાથમાં ફ્રેક્ચર છે બે ઓપરેશન થઈ ચૂક્યા છે બેને એમરેજ થઈ ગયો છે અને આવા કિસ્સામાં પોલીસ સો મોટો પોતે ફરિયાદી બનીને એ લોકોના વિરુદ્ધમાં પણ એક ગુનો નોંધ્યો છે ગૌ હત્યાનો એ પણ એક ખોટું છે કે પોલીસે ફરિયાદી પોતે બનીને એનિશિએટિવ કરી છે અને હાલમાં જે આરોપી પથારી વસ્ત છે જેના પર બે બે ઓપરેશન થયા છે તેમને પણ પોલીસે સર્તકતા કરીને એકદમ ઉતાવળ દેખવીને પોલીસે એરેસ્ટ કરી લીધો છે એ પણ ગંભીર બાબત છે કે આવા તબક્કાની અંદર જ્યારે માણસ ફિટ ના હોય ત્યારે એને એરેસ્ટ ના કરવો જોઈએ માનવતાને પણ ધ્યાને રાખવી જોઈએ અને હાલ આરોપીઓને કોઈ અતોપોતો લાગ્યો નથી ને પોલીસનો રવૈયો અને તરફેણમાં જ છે અને ગૌરક્ષણને બચાવવાના તમામ પ્રયત્નો કાયદા રીતે અને છટકબારી કાયદાનો દુરુપયોગ કરી રહી છે સત્તાનો હવે સમય છે વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ પિછલે 30 સાલો થી મેરી ફેશન્સ બરુજ કી પબ્લિક કે લિયે વન સ્ટોપ સોલ્યુશન રહા હે ફેશન સ્ટાઇલ એન્ડ બેસ્ટ ક્વોલિટી ક્લોથ્સ કે લિયે एंड हमें बहुत खुशी हो रही है ये बताते हुए कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली वे स्टोर विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स हमारे डेडिकेटेड एंड स्किल स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले 30 सालों से है वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोदिंग नीड्स के लिए गो टू एडवाइजर्स तो विजिट करिए मेरी फैशन जहाँ आपको मिलेंगे वाइड ऑफ क्लोदिंग फॉर मेन वुमेन एंड किड्स हमारे कलेक्शंस इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजन एंड प्रेफरेंसेस

ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રસ્થાપિત થવા જઈ રહી છે જે સંદર્ભમાં ભરૂચના હરિપ્રબોધમ પરિવાર દ્વારા બાવીસ જાન્યુઆરીના દિવસને ભરૂચની જનતા ખૂબ ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવે તે નિમિત્તે લોકજાગૃતતા માટે મા નર્મદાના કિનારે આઠસો હરિભક્તો દ્વારા સમૂહમાં સંદેશ પાઠવવામાં આવ્યો હતો તદઉપરાંત આવતા વર્ષે જાન્યુઆરી બે હજાર પચીસમાં હરિપ્રબોધમ પરિવાર દ્વારા ભવ્ય યુવા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે જે નિમિત્તે દેશ વિદેશમાંથી બે લાખ હરિભક્તો હાજર રહેશે તે નિમિત્તેનું આમંત્રણ ભરૂચ ગુજરાત તથા દેશ વિદેશના હરિભક્તો અને જાહેર જનતાને પાઠવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હરિપ્રબોધમ પરિવારના યુવા પ્રમુખ મિલિંદભાઈ પટેલ તથા શહેરના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ખુમાનસિંહ વાસિયા નિરલભાઈ પટેલ તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા तो सभी को हमें ये राम मंदिर बनने के अवसर पर उमंग और आनंद के साथ जैसे दिवाली मनाते हैं, वैसे ही हम उत्सव को मनाए जय जय श्री राम जय जय श्री बे दिवस पूर्व नर्मदा नदी में भरूच न युवा नो मृत अंकलेश्वर तपोवन आश्रम पास ऐसी मड़ी आयो बनावी विगत अनुसार बे दिवस पूर्व એક યુવક બાઇક નર્મદા મૈયા બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું તેને છેલ્લા બે દિવસથી ભરૂચની ફાયર ટીમ શોધી રહી હતી દરમિયાન આજરોજ પુનઃ તેની શોધખોળ અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ટીમ સાથે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી દરમિયાન અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ ખાતે આવેલ તપોવન આશ્રમ પાસે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જે હાલતમાં જોવા મળ્યો હતો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ તેની ઓળખ કરવાના પ્રયત્ન શરૂ કરતા નર્મદા નદીમાં બાઇક મૂકી ઝંપલાવનાર ઈસમ નગરી કસક ભરૂચ ખાતે રહેતા છવ્વીસ વર્ષીય જાદવ શૈલેષ લક્ષ્મણભાઈ હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા તેના કપડાં અને વર્ણનના આધારે તેના પરિવારજનોને મૃતદેહ બતાવતા તે જાદવ શૈલેશ હોવાની પુષ્ટિ થઈ હતી જે આધારે પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક શૈલેષ જાદવને નર્મદા નદીમાં કયા કારણોસર જંપલાવ્યું તે અંગે વધુ તપાસ શરૂ કરી હતી કોસંબળી ગામે મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટની જમીનનો વકફ બોર્ડના નામે ખોટી મંજૂરી પત્રો ઊભું કરતા ટ્રસ્ટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ટ્રસ્ટી સહિત ત્રણની ધરપકડ કરી હતી

આપવામાં આવ્યો ન હોવાનો ખુલાસો થયો હતો અને વકફ બોર્ડની દેખરેખ હેઠળની જમીન બારોબાર ભાડે પટ્ટે આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેની જાણ થતાં જ કોસમડી મસ્જિદ મદ્રેસા ટ્રસ્ટના ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંદલા દ્વારા વકફ બોર્ડની મંજૂરી પત્ર ખોટા હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરી કચેરીમાં રજૂ કરી ગુનાહિત કાવતરું રચી વકફ બોર્ડની મિલકત પડાવી લીધી હોવાની ફરિયાદ સબ રજિસ્ટ્રાર પ્રકાશ પટેલ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસે પ્રાથમિક ટ્રસ્ટી યાકુબ યુસુફ નાંદલાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરતા કોશમલી નાસ બસીર ઇસ્માઇલ આદમ પટેલ અને યુસુફ મોહમ્મદ આદમ નાંદલની પણ સંડોવણી સામે આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમજ વકફ બોર્ડના નામે બોગસ મંજૂરી પત્રક કેવી રીતે મેળવ્યા તે અંગે તપાસ શરૂ કરી હતી ભરૂચના જાડેશ્વર ગામના રહીશે ઓમકારેશ્વરથી શરૂ કરેલી મા નર્મદાની પરિક્રમા દરમિયાન આજરોજ ભરૂચ પોતાના ગામમાં આવી પહોંચતા તેમના પરિવારજનો સહિત ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ સમયે તેઓ માતા પત્ની અને બાળકોને મળતા ભાવવિભોર બન્યા હતા ભરૂચના જાડેશ્વર ગામના સરદાર પટેલ ફળિયામાં નવયુવાન ચિરાગકુમાર દિનકર પટેલ પોતાના પરિવાર સાથે રહે છે જોકે સ્વભાવી આધ્યાત્મિક ચિરાગકુમાર નારેશ્વર ધામમાં મુખ્ય પૂજારી કૌશલ મહારાજની પ્રેરણાથી મા નર્મદાની પરિક્રમા કરવા માટે પ્રેરાયા હતા જેથી તેમણે પરિવારની સહમતી મેળવી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર મહાદેવના મંદિરેથી ત્રેવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસથી નર્મદે હર કહી મા નર્મદા પરિક્રમાની શરૂઆત કરી હતી આ પરિક્રમા દરમિયાન તેઓ છેલ્લા ચાલીસ દિવસથી સતત પગપાળા યાત્રા કરી લગભગ છસો કિલોમીટર કાપી પરિક્રમા દરમિયાન પોતાના માદરે વતન પધારતા સમગ્ર જાડેશ્વરવાસીઓ અને પરિવારના સભ્યોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ સમયે માતા પત્ની અને બાળકો સાથે તેમની મુલાકાત હતા તેમને આંખ તેમની આંખોમાં હર્ષના આશરો છલકાઈ ઉઠ્યા હતા મા નર્મદા પરિક્રમા દરમિયાન તેમને થયેલા અદ્ભુત દર્શન અંગે પણ તેમણે જણાવી આજે તેમના પરિવાર અને ગ્રામજનોનો પ્રેમ જોઈ ઘણી જ ખુશી વ્યક્ત કરી હતી ચિરાગ કુમાર આગામી ત્રણ દિવસ પોતાના વતનમાં રોકાઈ આગળની બીજી ત્રણ કિલોમીટર માં નર્મદા પરિક્રમા યાત્રાનો પ્રારંભ કરનાર છે આ પરિક્રમાની પ્રેરણા ગુરુ લીલામૃત બે વર્ષ બેઠો તો હું ભૂતનાથ મહાદેવમાં કેશોર મામાના ચકલામાં ભરું છું અને એ કૌશલ મહારાજની પ્રેરણા હતી અને એ દરમિયાન બધા પ્રસંગો સાંભળ્યા નર્મદા મૈયાના અને ત્યાર પછી આ વિચાર થયા કરતો હતો બે વર્ષથી કે પરિક્રમામાં જવું છે અને કૌશલ મરાજની જે કંઈક ગાઈડલાઈન મળી ને સલાહ સૂચન એમને બી આઠ વર્ષ પહેલાં પરિક્રમા કરેલી છે મૈયાની તો એમને જે કંઈક બધી ગાઈડલાઈન આપી મને એ પ્રમાણે આ ચાલી રહેલો છું અને બહુ સારી રીતે પરિક્રમા થઈ રહી છે અને રંગધૂત બાપજીના બી એટલા અસીમ કૃપાના આશીર્વાદ છે નર્મદા મૈયાની કૃપા છે આશીર્વાદ છે કે બહુ સારી રીતે આ પરિક્રમા થઈ રહેલી છે અને અવારનવાર મૈયાના સાક્ષાત્કાર થાય છે પરિક્રમા દરમિયાન કે કંઈક ને કંઈક તમે વિચારો છો એ તમારી ઈચ્છા પૂરી થાય છે કે રામપુરા મગરના દર્શન કરવા હતા તો ત્યાં બે કલાક ભલે હું ચાઈ તટ પર ભૂખે ખાવાનું મેં સ્કીપ કરી દીધું ભોજન પ્રસાદ નથી લીધું બપોરનું મગરના દર્શન માટે પણ મૈયાએ મને એક બે કલાક બી મને દર્શન કરાયા મગરના એક આ કૃપા છે મૈયાની કે કંઈક જે વિશ કરું છું એ ત્યાંને ત્યાં મતલબ વિથિન બે મિનિટ ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા ત્રણ કેદીઓની સારી વર્તણૂક બદલ જરૂરી કાર્યવાહી કરી આજરોગ જેલ મુક્ત કરાયા હતા ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી ભાઈલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા પ્રફુલચંદ્ર વીસ વર્ષ કરતાં વધુ સમય સજા ભોગવેલ હોય તેઓની વર્તણૂક સારી હોય સરકારમાં નક્કી કરેલા ધારાધોરણ મુજબ પાત્રતા ધરાવતા હોય સીઆરપીસી કલમ ચારસો તેત્રીસ એ મુજબ મજકૂર કેદીની વહેલી જેલ મુક્તિ માટે જેલ અધિક્ષક દ્વારા ઝડપી કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી અને જેલ સલાહકાર સમિતિ તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મળતા આ સજા ભોગવી રહેલ કેદીની વહેલી જેલ મુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપતા સરકારે બાકીની સજા માફ કરીને વહેલી જેલ મુક્તિનો આદેશ કરતા ઇન્ચાર્જ અધિક્ષક એનપી પી રાઠોડ દ્વારા આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ જેલ મુક્ત કરી સારા અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે વિદાય કરેલ જેલ મુક્ત થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો છૂટ્યા બાદ પરિવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કેદી નામ છે ભયલાલ ગોપાલભાઈ વસાવા અભયસિંહ ગોપાલભાઈ વસાવા અને પ્રફુલ્લચંદ્ર રતિલાલ વસાવા છેલ્લા વીસ વર્ષથી તેઓ આજીવન કેદની સજા ભોગવી રહેલા હતા તેઓની વહેલી મુક્તિ માટે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવી તેઓની જેલ સલાહકારની મીટિંગનું આયોજન કરી સંબંધિત અધિકારીઓને હકારાત્મક અભિપ્રાય મેળવી તેઓની વહેલ વહેલી મુક્તિ માટેની દરખાસ્ત સરકારશ્રીમાં મોકલી આપતા સરકારશ્રી દ્વારા બાકીની સજા માફ કરી તેઓની વેલી જેલ મુક્તિના આદેશો કરતાં આજ રોજ અમે તેઓની જેલમુક્ત કરેલ છે ભરૂચ ગાયત્રી પરિવાર દ્વારા શિયાળાની ઋતુમાં સચિનાનંદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા માતા પિતા વગરના અનાથ સાત વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયું હતું જેમાં શાળાના શિક્ષકો અને ગાયત્રી પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા શિયાળાની શરૂઆત થતાં દરેક લોકોને પ્રથમ સ્વેટર જ યાદ આવતા હોય છે જેથી ઠંડીથી બચવા અને ગરમાહટ મેળવી શકાય તે માટે અમુક ગરીબ લોકો ઠંડીમાં પણ વગર સ્વેટરે ફરતા જોવા મળતા હોય છે ત્યારે આવા લોકોને અમુક સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવીને મદદરૂપ થઈ ધાબળા અને સ્વેટરનું વિતરણ કરતા હોય છે ભરૂચમાં આવેલ ગાયત્રી પરિવાર દ્વારા જિલ્લામાં અનેક ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે શહેરની સચિદાનંદ વિદ્યાલયમાં માતા પિતાનું છત્ર ગુમાવનાર સાત વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરે છે તેમને ગાયત્રી પરિવાર તરફથી આજ રોજ સ્વેટરનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે ગાયત્રી પરિવારના કાંતિ રાણા અને ચંપકભાઈ તેમજ શાળાના શિક્ષકોના હસ્તે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું અમે ગાયત્રી પરિવાર દ્વારા સેવાકીય અનેક પ્રવૃત્તિ કરીએ છીએ એના ભાગરૂપે આજે સચિરાન વિદ્યાલયમાં જે સાત વિદ્યાર્થીઓ છે એમના માત પિતા નથી એવા બાળકોને આ શિયાળાની કડકડી ઠંડીમાં સ્વેટર આપવામાં માટે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે લોકશાહી પ્રત્યે લોકોની જવાબદારી વધે તે હેતુથી જાહેર સ્થળો અને બૂથ ઉપર ઈવીએમ વીવીપેટનું નિર્દેશન આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે પહેલી જાન્યુઆરીથી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઈવીએમ ડેમોન્સ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે જેથી આવનાર લોકસભાની ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધે તેમજ ઈવીએમ સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર ઈવીએમ લઈને જાહેર સ્થળોએ વીવીપેટ સાથેનું નિર્દેશન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરી રહી છે ડેમોન્સ્ટ્રેશન મોબાઈલ વાન સાથે મેળાવડા શાક માર્કેટ તમામ બુથ ઉપર થિયેટર અને શોપિંગ સેન્ટરો પર ઈવીએમ વીવીપેટ નું નિર્દેશન આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ભરૂચના ભોલા વિસ્તારમાં આવેલ નારાયણ નજીક ત્યાંના સ્થાનિકો માટે ઈવીએમ વીવીપેટનું નિર્દેશન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહી ઈવીએમ વીવીપેટની માહિતી મેળવી તેમને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું અંકલેશ્વર છાપરાપાટિયા અંડાળા રોડ પરથી બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ લોખંડના ભંગારનો જથ્થો ભરેલ પિકઅપ સાથે ચાલકની અટકાયત કરી ભંગારનો જઠ્ઠો બે મોબાઈલ અને બોલેરો ગાડી મળી ત્રણ પાંસઠ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પોતાના જથ્થાના જરૂરી બિલ તેમજ પુરાવા માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે પંચાવન હજાર આઠસોનો ભંગારનો જથ્થો બે મોબાઈલ અને બોલેરો ગાડી મળી ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આંગલેશ્વર શહેર તાલુકા અને નોટિફાઈડ વિસ્તારની ભાજપની કારોબારી બેઠક શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા પ્રભારી અશોકભાઈ પટેલ હાજર રહ્યા હતા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપની બેઠક બાદ જિલ્લા કારોબારી બેઠક આજે અંકલેશ્વર વિધાનસભાના ચાર મંડળની કારોબારી બેઠક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા પ્રભારી અશોકભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાઈ હતી જેમાં પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડવા ભાજપની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડાવા માટે હાકલ કરવામાં આવી હતી આગામી દિવસોમાં સરકારની યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવા ઉદ્દેશથી કાર્યકર્તા અને ચૂંટાયેલા સભ્યોને હાકલ કરવામાં આવી જે લાભાર્થીઓએ સરકારની યોજનાનો લાભ મળ્યો છે તેવા લાભાર્થીઓ મુલાકાત કરવાની એવી પણ સૂચના આપવામાં આવી હતી તેમજ લોકસભાની ચૂંટણી પૂર્વે દરેક બૂટને મજબૂત કરવાની યોજના બનાવી ઘરે ઘરે સંપર્ક કરવામાં આવશે આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી વિનોદભાઈ પટેલ મંડળના પ્રમુખો સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીની મંડળની બેઠક યોજાઈ હતી આગામી પાર્ટીના કાર્યક્રમો સરકારની યોજનાઓ અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે આજની આ બેઠક યોજાઇ હતી લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણી જીતવા માટેની રણનીતિ અને વિકાસના કામો લોકો સુધી કઈ રીતે પહોંચાડવા તેનું આયોજન આજના આ મિટિંગમાં કરવામાં આવેલ છે અંકલેશ્વર મુકામે આગામી લોકસભાની તૈયારીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની છવ્વીસ બેઠકો જીતવા માટે પાંચ લાખ કરતાં પણ વધારે દરેક સીટ મતોથી જીતાય કઈ રીતના જીતાય એના આયોજન માટે અને પ્રજાના છેવાડાના માનવી સુધી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કાર્યો અને ભૂપેન્દ્રભાઈની સરકારે કરેલા કાર્યોનો લાભ મળે કોઈ રહી ગયા હોય તો એને લાભ અપાવવા માટેનું આયોજન આ બેઠકમાં કરવામાં આવ્યું અંકલેશ્વરના ત્રણ રસ્તા માર્કેટ પાસેથી બે વર્ષ અગાઉ ચોરાયેલા એક્ટિવા સાથે કોસંબાના રીડા બાઇક ચોરને ભરૂચ એલસીબી પોલીસે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસેથી ઝડપી પાડી પિસ્તાલીસ હજારની એક્ટિવા કબજે કરી વધુ તપાસ કરતા અંકલેશ્વરમાં વર્ષ બે હજાર એકવીસ અને બાવીસમાં પંદર જેટલી બાઇકોની ચોરીમાં પકડાયો હોવાનું બહાર આવ્યું હતું ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં બાઇક ચોરીના ગુનામાં પકડાયેલા સુરત જિલ્લાના કોસંબાના અલનુર એપાર્ટમેન્ટમાં રહેતો નઈમ ઇકબાલ શેખ અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટ પાસેથી બે વર્ષ અગાઉ એક્ટિવાની ચોરી કરી અન્ય એક્ટિવાનો નંબર લગાવી ફરી રહ્યો હોવાની મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસેથી નઈમ શેખને એક્ટિવા સાથે ઝડપી પાડ્યો હતો તેની સઘન પૂછપરછ કરતાં તેણે આ એક્ટિવા બે વર્ષ અગાઉ અંકલેશ્વરના શાક માર્કેટ પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી એલસીબી પોલીસે રૂપિયા પિસ્તાલીસ હજારની એક્ટિવા કબજે કરી વધુ તપાસ હાથ ધરતા

અને તમને જોયા જ કરે એવી એક વ્યક્તિ સેવાયજ્ઞ સંસ્થાને મળી હતી એ વ્યક્તિ કંઈ બોલતી નહોતી કોઈ પ્રતિક્રિયા આપતી નહોતી ફક્ત એક ધારૂ જોયા કરતી હતી વ્યક્તિની આંખો જોતા એવું લાગતું હતું કે વ્યક્તિ કંઈક તકલીફમાં છે આવી જ એક વ્યક્તિ છે જેમનું નામ ઈશ્વરભાઈ છે ઈશ્વરભાઈ કશું જ બોલતા ન હતા બસ એક ધારૂ જોયા કરતા હતા તેમને સેવાયજ્ઞ સંસ્થાએ સિવિલ હોસ્પિટલમાં આવતા ઈ એન ટી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બતાવ્યા અને તેમના નિદાન મુજબ ઈશ્વરભાઈને જન્મજાત બોલવાની તકલીફ નથી પરંતુ માનસિક તકલીફ છે આથી સેવાયજ્ઞ સંસ્થાએ ઈશ્વરભાઈની માનસિક રોગના નિ ડૉક્ટર સુનિલ શ્રોત્રીય પાસે સારવાર કરાવી હતી ડૉક્ટરની સારવારથી ઈશ્વરભાઈ તદ્દન સારા થઈ ગયા છે અને હવે તેઓ બધા સાથે વાત કરે છે તેમને તેમનું ઘર અને પરિવારજનો પણ યાદ આવી ગયા ઈશ્વરભાઈએ જે વર્ણન કર્યું તેના પરથી સેવાયજ્ઞ સંસ્થાએ અથાગ મહેનત કરી તેમના પરિવારજનોને ઘરની શોધખોળ કરી અને ઈશ્વરભાઈનો તેમના પરિવાર સાથે સુખદ મેળપ કરાવ્યો ઈશ્વરભાઈના મેળાપથી તેમના પરિવારજનોએ પણ રાહતની લાગણી અનુભવી છે આ જ રીતે નીલુબેન કમુબેન તમને પણ તેમના પરિવારજનો સાથે મેળાપ કરાવી આપવામાં સેવાયજ્ઞ સંસ્થાને સફળતા મળી છે ગુજરાતના બિલીમોરાના ત્રીસ એથ્લેટિક યુવાનો દોડતા દોડતા અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ થનાર કાર્યક્રમમાં ભાગ મેળવવા માટે નીકળ્યા છે જે આજનો ભરૂચ ખાતેથી પસાર થયા હતા રામ મંદિરની ત્રણસો એસી ફૂટ લાંબુ બસો પચાસ ફૂટ પહોળું અને એકસો ફૂટ ઊંચું મંદિર હશે જેમાં રામ લલ્લા બિરાજમાન થશે આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાનો અભિષેક કરનાર છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે આવનારી 22 જાન્યુઆરીએ વર્ષોથી જેની રાહ જોવાઈ રહી હતી તે અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે મંદિરમાં વિધિવત રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રામલલાની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી મેળવવા સૌ કોઈ ઉત્સુક અને આતુર છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી લોકો પણ અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે આતુર બન્યા છે જેમાં ગુજરાતના બિલીમોરા ખાતે ત્રીસથી વધુ યુવાનોનું દોડતા દોડતા અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ થનાર કાર્યક્રમમાં ભાગ મેળવવા માટે નીકળ્યા છે જે આજરોજ ભરૂચ ખાતેથી પસાર થયા હતા આ યુવાનો સનાતન ધર્મ વિશે જાગૃતતા સાથે હિન્દુ રાષ્ટ્રની ભાવના સાથે

આજના અમે જાગૃત કરવા માટે આ બધ યાત્રા નું પ્રારંભ કરીએ છીએ સાલ પુરાના જે મંદિર બંધ નહી અભિ બંધ ચૂકા હે તો હમ રનિંગ કરે વોદા થી ત્રીસ કિલોમીટર રનિંગ કર કે પહોંચેગે તો હમકો ગર્વ હોતા કે હમ રનિંગ કરે જાહે

કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપની સીએસઆર પ્રવૃત્તિઓ સારી રીતે કરી રહી છે કંપની દ્વારા આસપાસના ગામો સહિત ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક સામાજિક તેમજ આરોગ્યલક્ષી સેવાઓનો વેગ વધાર્યો છે બાળકોમાં કૌશલ્યોનો વિકાસ થાય તે તરફ પણ લક્ષ્ય રાખી કંપની કાર્ય કરી રહી છે નેરોલેક કંપનીએ વાઘરા ગ્રામ પંચાયત કચેરીને કલર કામ કરી કચેરીને નવી કરી સરાહનીય કામ કર્યું છે નેરોલેક કંપનીના પ્લાન્ટ હેડ રાજેશ પટેલની ઉપસ્થિતિમાં રોટરી ક્લબ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદારે કાપી રિનોવેટ થયેલ પંચાયત કચેરીને ખુલ્લી મૂકી હતી ઉપસ્થિત ગ્રામજનોએ ઉદ્ઘાટન પ્રસંગને વધાવી લીધો હતો આ તબક્કે ગ્રામ અગ્રણી કંપનીના સત્તાધીશોનો આભાર માન્યો હતો ઉદ્ઘાટનના કાર્યક્રમમાં કંપનીના સીએસઓ પરેશ પટેલ એચઆર મેનેજર પ્રણવ પારેખ એમ ઇ વિભાગના રવિ પ્રજાપતિ એન્જિનિયરિંગ ઓફિસર હિરેન સુરતી અગ્રણી જાબીરભાઈ સભ્ય સિરાજભાઈ દિવાન શૈલેન્દ્રસિંહ દરબાર સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નગરના લોકો ઠંડી રક્ષણ મેળવવા રાત્રિના કરતા જોવા મળી રહ્યા છે નગર અને તાલુકામાં એક માસ ઉપરાંતથી શિયાળાની ઋતુ ચાલતી હોવા છતાં શરૂઆતમાં થોડી ઠંડી હતી ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા ગરમી શરૂ થઈ હતી પરંતુ હાલમાં છેલ્લા છ દિવસથી કુદરતે જાને બરફની ફેક્ટરીના દરવાજા ખોલી નાખ્યા હોય તેવી શીતળ ઠંડીનો માહોલ જોવા મળ્યો છે જંબુસર શહેર તથા તાલુકામાં સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી પહેરી અને રાત્રિના સમયે તાપના સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજરે પડ્યા હતા જંબુસર નગર અને તાલુકાના પંથકમાં શિયાળાની ઋતુ બે માસ ઉપરાંતથી ચાલતી હોવા છતાં ઠંડી જોઈએ એવી પડતી ન હતી જ્યારે હાલમાં કુદરતે બરફની ફેક્ટરીના દરવાજા ખોલી નાખ્યા હોય તેવું છેલ્લા છ દિવસથી લાગે છે જંબુસર બજારો મોડી સાંજના સમયે સુમસાન નજરે પડે છે અને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તાલુકા અને નગરના લોકો તેમજ યુવા તાપણા કરી રક્ષણ મેળવતા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે આમોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા રોડ ઉપર ચિકન સંચાલકો દ્વારા મૃત મર્ગા માંસ માસ તથા પીછા નાખી જતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા છે આમુદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા જોવા મળતા ગ્રામ પંચાયતના સ્વચ્છતા અભિયાનના ધજાગરા જોવા મળતા હોય તેમ લાગી રહ્યું છે સ્વચ્છતા જાળવવાની અપીલ કરતા આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીને કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા છે એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન કરી ગામને સ્વચ્છ રાખવા પર ભાર મૂકવામાં આવે છે ત્યારે બીજી બાજુ ગામની ગંદકીને કારણે સરકારના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત આછોદ રોડ ઉપર અજાણ્યા ચિકન શોપના માલિકો દ્વારા મૃત મરઘાના પીછા તેમજ આંતરડા પ્લાસ્ટિકની થેલીમાં ભરીને નાખવામાં આવે છે જેનાથી વાહન ચાલકો અસહ્ય ફેલાતી ઉડતી દુર્ગંધથી પરેશાન બન્યા છે તેમજ મૃત મરઘાના આટરડા આરોગવા માટે રોડ ઉપર આવતા પશુઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ બાબતે આછોદ ગામના જાગૃત લોકોએ આરોગ્ય વિભાગ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે આચોદ ગામના જાગૃત નાગરિક હનીફ ખાન સાહેબે જણાવ્યું છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા છે ઉપરાંત આચોદ રોડ ઉપર અજાણ્યા લોકો મૃત મરઘાના પીછા તેમજ આટરડા નાખી જતા હોવાથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે આ કચરો જે નાખેલો છે ત્યાં કૂટરા ભૂંડા રોડ એ બધું રોડની બંને સાઇડથી આવે અને કોઈ પણ આ વાહન ચાલકને અક્ષરમાં થવાનો ભય રહે માળો પોતે પણ એક વાટે હાથ ભાગેલો છે આના માટે હું આરોગ્યને મામલતદારને ટીડીઓ સાહેબને કે જે કોઈ લાગતા લાગતા અધિકારીઓ હોય તેમને હું નમ્ર કરું છું કે આ વસ્તુને ખુલ્ક આવે અને આ ખાતરો ખોડીને એને દફન કરવાનું હોય અહીંયા જેને તે લોકો અહીંયા મરજીના પીછા આપેલા અને બધું નાખી જાય જેથી કૂતરાઓને ભૂંડોનો બહુ ત્રાસ છે મારું નામ મોહમ્મદ હનીફ ખાન સાહેબ આછડનો વટની છું હવે અહીંયા આ આરોગ્ય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એની દિવાળી ઉપર લખેલું છે સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત આ બોર્ડ મારેલું છે આરોગ્યની દીવાલની ઉપર હવે ત્યાં આગળ એ ગામ લોકો અહીંયા કચરો નાખી રહેલા છે એમાં પાંચ છ વખત મેં પોતે સાફ કરાવેલું છે છતાં પણ લોકો અહીંયા ગંદકી કરે તો સ્વાસ્થ્યને શું લાભ થશે કે નુકસાન થશે મારો પ્રશ્ન આ છે કે જેથી પંચાયતના જે કોઈ લાગતા વળગતા હોય તેને તાકીદે કરે નહીં તો પછી મારે ગાંધી ચિંડિયા માર્ગે આના માટે કંઈક પણ આંદોલને પોચવું પડશે તમે કોઈ લેખિત ફરિયાદ ફરિયાદ આપેલી પણ આપેલી છે સ્વાસ્થ્યને લગતી આપણે તબીબી અધિકારીને આપેલી છે મામલતદારને આપેલી છે અને ટીડીઓ સાહેબને આપેલી છે અને પંચાયતને મેં વારંવાર રજૂઆત કરેલી છે છતાં પંચાયત લોકો સભ્યોને કે સરપંચને કે ડેપ્યુટી સરપંચની એમની કોઈની ઊંઘ ઉડતી નથી અંતમાં મુખ્ય સમાચારો ઉપર ફરી નજર અંકલેશ્વર જીઆઈડીસી માંથી એક ગોડાઉન માંથી ઓગણીસ પોઈન્ટ તેવીસ લાખ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી ભરૂચ એલસીબી પોલીસે એક શખ્સ ને ઝડપી પાડી બે શખ્સ ને વોન્ટેડ જાહેર કર્યા એલસીબી પોલીસે વિદેશી દારૂ અને ટેમ્પો મળી રૂપિયા ચોત્રીસ લાખ તેવીસ હજાર નો મુદ્દામાં કબજે કર્યો શ્વરના ભરણ ગામની સીમમાં કતલ કરવાના ઈરાદે લઈ જવાતા અગિયાર વાછરડા મુક્ત કરાવતી પાનોલી પોલીસ ટાટા સેનોન પિકઅપમાં ગળે ફાંસો આપી ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાયા હતા પોલીસે ગાડી ચાલકની ધરપકડ કરી ગાડી જપ્ત કરી અંદાજે ચોપન હજારની કિંમતના પશુધન મુક્ત કરાવ્યા

આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર